ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં 11મો પીરિયડ ભણવાના છીએ. એમાં આપણો યુનિટ 1 છે, વોટ ઇઝ મૂવિંગ યુનિટ, એ જ આપણે કન્ટિન્યુ કરવાના છીએ. કન્ટિન્યુ ભણવાના છીએ એમાં આપણને ખબર છે કે વિચુસ ક્લાસરૂમ વિશે આપણે ભણી ગયા, બરોબર. એના ઉપરથી આપણે 3 ટોપિક આવે છે. કેટલા ટોપિક? 3. આ બધા આપણે ભણવાના છીએ. એમાં પહેલો ટોપિક છે ક્વેશ્ચન આન્સર. આ શું છે? ક્વેશ્ચન આન્સર એટલે પ્રશ્ન અને જવાબ. ક્વેશ્ચન એટલે શું થાય? પ્રશ્ન, અને આન્સર એટલે જવાબ. બધા ક્વેશ્ચન આન્સર છે એ હિન્દુ વાળો જે પેરેગ્રાફ છે એમાંથી પૂછી શકે, અથવા તો ફેરવીને પણ આપણે પૂછી શકે છે. ચાલો એમાં ક્વેશ્ચન આન્સરમાં આપણે 4 પ્રકારથી ક્વેશ્ચન આન્સર આવશે. કેટલી પ્રકારથી? 4 પ્રકારથી. વેર, વોટ, હાઉ મેની, યસ, નો. તો હવે જુઓ, પહેલા હું તમને ગુજરાતી સમજાવી દઉં છું કે ક્વેશ્ચન આન્સરમાં જ્યારે આ 4 આવે, 4 બરાબર, આ 4 શબ્દ આવે ત્યારે તમારે કઈ રીતે આન્સર લખવાનો છે અને શું તમને પૂછેલું છે. ક્વેશ્ચન આન્સરમાં ક્વેશ્ચન છે એ અંગ્રેજીમાં જ આવે અને આન્સર તમારે શેમાં? અંગ્રેજીમાં જ લખવાના હોય, પૂરા વાક્યમાં જવાબ લખવાના હશે. વેરથી પ્રશ્ન પૂછેલો છે તો શું પૂછ્યું છે? કે ક્યાં છે વસ્તુ, ક્યાં છે એ જાણવા માટે શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે? વેર વડે. શેના વડે? વેર વડે. હવે તમને ખબર છે કે દરવાજાની બાજુમાં કચરા પેટી હતી, તો આપણે પૂછી દે કે વેર ઇઝ ધ ડસ્ટબીન. તો આપણે શું લખશું? ધ ડસ્ટબીન ઇઝ નિયર ધ ડોર. નિયર આપણે લગાવવું પડે. શા માટે? કારણ કે નિયર એટલે શું થાય? પાસે અથવા તો નજીક. એ આગળ પણ ભણવાનું આવશે એમાં તમને કહીશ. ચાલો વોટ ની વાત કરીએ. બીજું વોટ, વોટ એટલે શું થાય? શું, જ્યારે વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે શું લખવાનું છે? શું થી જે જવાબ આવે છે એ લખવાનું છે. ત્યાર પછી છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. હાઉ મેની એટલે શું થાય? કેટલા. ચલો હાઉ મેની એટલે કેટલા છે એવું છે. તો જુઓ, હવે એમ કીધું હશે કે હિન્દુના ક્લાસ, તો જો આપણે હાઉ મેની ની વાત કરતા હતા. હાઉ મેની એટલે કેટલા, બરોબર. ક્વેશ્ચન તમને એમ પૂછવામાં આવ્યો છે કે હાઉ મેની વિન્ડોઝ આર ધે, એવું તમને પૂછવામાં આવે તો તમારે શું લખવાનું? ધે આર ટુ વિન્ડોઝ. કોની વાત થઈ છે અહીં? હિન્દુના ક્લાસરૂમ ની. કોની વાત થઈ છે? હિન્દુના ક્લાસરૂમ ની. તો એવા હાઉ મેની વડે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે. એક કરતા વધારે વસ્તુ હોય ને ત્યારે હાઉ મેની વાપરવામાં આવે. ત્યાર પછી છે યસ અને નો. યસ અને નો એટલે કે હા અથવા તો ના માં ઉત્તર. ધારો કે એવું પૂછ્યું છે કે હિન્દુના ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. ઇઝ ધે પ્લેટફોર્મ ઇન હિન્દુસ ક્લાસરૂમ, એવું પૂછ્યું છે. તો આપણે શું કરવાનું છે? યસ લખવાનું છે કે નો લખવાનું છે? એના ક્લાસમાં પ્લેટફોર્મ હતું તો હા, એટલા માટે યસ લખવાનું. યસ ધે ઇઝ, એવો એનો જવાબ આવશે. આગળનો ટોપિક ભણવાનો છે ટ્રુ અને ફોલ્સ. ટી આર યુ ઈ, ટ્રુ એટલે શું થાય? ચાલો બોલો શું થશે. ટ્રુ એટલે ખરું અથવા તો સાચું, અને ફોલ્સ, ફોલ્સ ની વાત કરીએ તો ફોલ્સ એટલે શું થશે? ખોટું. ખાલી જગ્યા કૌંસમાં ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યાના ઇંગ્લિશમાં શું કહેવાય? ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યા ભરવાની છે. ત્યાર પછી પાછું જુઓ, અહીંયા હાઉ મેની અને વેર લીધી, આ બંને ગ્રામર સ્વરૂપે ભણવાનું છે. હાઉ મેની અને વેર આપણે શેના સ્વરૂપે ભણવાનું છે? ગ્રામર સ્વરૂપે. હાઉ મેની માં તમને ચિત્ર આપ્યું હશે, બોક્સ આપ્યા હશે, એમાં ધારો કે સ્ટાર્સ આપી દીધા, 9 સ્ટાર્સ. અને પ્રશ્ન તમને આવશે કે હાઉ મેની સ્ટાર્સ ઇન ધેર. તમારે શું લખવાનું છે? ધેર આર 9 સ્ટાર્સ. હાઉ મેની એટલે કેટલા, ગણતરી કરી કરીને લખવાની છે. ત્યાર પછી વેર કીધું છે. ચાલો વેર થી જ્યારે જવાબ આપવામાં આવે, આ ક્વેશ્ચન આન્સરમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે વેર થી જ્યારે જવાબ આપવામાં આવે ત્યારે ઇન, ઓન, અંડર અને નિયર. હમણાં જ આપણે નિયર વાળું એ ક્વેશ્ચન આન્સર જોયું. મેં પહેલું જ કીધું હતું કે વેર ઇઝ ધ ડસ્ટબીન. તો આપણે જવાબમાં શું લખ્યું? ધ ડસ્ટબીન ઇઝ નિયર ધ ડોર. કચરા પેટી ક્યાં હતી હિન્દુના ક્લાસરૂમમાં? કચરા પેટી હતી દરવાજાની પાસે, એટલા માટે શું આવ્યું? નિયર. જ્યારે વેરથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આ ચારે વસ્તુ ફરજિયાત એના જવાબમાં આવે, અને આને ચારેને શું કહેવાય? પ્રેપોઝિશન કહેવાય. ધોરણ 4માં પણ આ વસ્તુ ભણવામાં આવી હશે. અને લાસ્ટમાં આપણે શું જોવાનું છે? અપોઝિટ. આ શેનો સ્પેલિંગ છે? અપોઝિટ નો. અપોઝિટ એટલે વિરોધી શબ્દો. આની વિશે માહિતી આપવાની જરૂર નથી. ધોરણ 3માં પણ આવે છે, 4માં પણ આવે છે. અપોઝિટ વિરોધી શબ્દો, અહીં થોડાક ઉમેરાયા હશે વિરોધી શબ્દો, બરોબર. બાકીના તો નવા જ હશે, જૂના જ હશે. ચાલો આપણે સાવ પછી પહેલેથી ટોપિક જોઈએ.
અહીં તમને આપ્યું છે કે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. પાઠના આધારે એટલે આપણે મેઇન પેરેગ્રાફ એક જ છે, હિતુસ ક્લાસરૂમ, એ જ યાદ રાખીને બધા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ હિતુ, એટલે કે હિતુ ક્યાં છે એવો પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યું? હિતુ ક્યાં છે? તો આપણે જવાબ શું લખશું? હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ફર્સ્ટ બેન્ચ એટલે પહેલી પાટલી પર, પહેલી બેન્ચીસ પર. ઓન લગાડ્યું, જુઓ મેં કીધું હતું કે વેર આવશે ત્યારે ચાર પ્રેપોઝિશન આવશે, કઈ, ઇન, ઓન, અંડર અને નિયર. આમાં એમાંથી આમાં આપણે શું લગાવ્યું? ઓન લગાવ્યું, કારણ કે એ બેન્ચીસ પર બેઠેલો છે એટલા માટે. ખબર પડી પહેલા જવાબમાં. ચાલો બીજો જવાબ જોઈએ. વેર ઇઝ ધ ડસ્ટબીન. ડસ્ટબીન એટલે કચરા પેટી. વેરથી પ્રશ્ન પૂછ્યો, વેર એટલે ક્યાં, કચરા પેટી ક્યાં છે? તો જુઓ, ધ ડસ્ટબીન ઇઝ નિયર ધ ડોર, દરવાજાની પાસે હતી. ચાલો, ઇતુના ક્લાસરૂમમાં કચરા પેટી ક્યાં હતી? દરવાજાની પાસે. મેં તમને કીધું હતું કે ચિત્ર છે ને, તમે મગજમાં ફિટ બેસાડીને રાખજો, એના આધારે બધું આવશે ભણવામાં. તો કચરા પેટી ક્યાં હતી? દરવાજા અથવા તો બારણાની નજીક. નજીક અને પાસે માટે શું વપરાય? નિયર. ત્યાર પછી જુઓ, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ, વોટ કલર ઇઝ ઇટ. આપણને ખબર છે કે બુલેટિન બોર્ડ હતું એ બ્લેકબોર્ડની બાજુમાં અને બારીની પણ બાજુમાં હતું. બ્લેકબોર્ડની પાસે લખો તો પણ ચાલે અને બારીની પાસે લખો તો પણ ચાલે. ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. હવે ખબર છે કે બુલેટિન બોર્ડ પર શું દર્શાવ્યું હતું? ચિત્રો, પિક્ચર્સ લટકાવેલા હતા. અને એ કેવા કલરનું હતું? તો ગ્રીન કલરનું હતું. તો શું લખ્યું છે? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ છે બારી પાસે છે અને ઇટ ઇઝ ગ્રીન. જો અહીંથી બીજો જવાબ છે, પૂર્ણ વિરામ બસ, ત્યાર પછી બીજો જવાબ લખો. ઇટ ઇઝ ગ્રીન, તે કેવું છે? લીલું છે. વોટ ઇઝ ધેર ઇન ધ કબાટ. ચાલો, બુલેટિન બોર્ડની નીચે આપણે ચિત્રમાં એક કબાટ દેખાતો હતો અને એ કબાટમાં સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની ચોપડીઓ હતી. વોટ એટલે શું? કબાટ એટલે કબાટમાં શું હતું? તો કબાટમાં શું હતું? વાર્તાની ચોપડી. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબાટ. સ્ટોરી બુક્સ એટલે વાર્તાની ચોપડી. ત્યાર પછીનો ક્વેશ્ચન જુઓ, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. યોર એટલે હિતુનું નથી પૂછ્યું, આપણા એટલે તમારા ક્લાસરૂમમાં એમ પૂછ્યું છે. શું તમારા ક્લાસરૂમમાં એટલે કે તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? તો હોય તો શું કરવાનું છે? યસ ધેર ઇઝ. આટલો જવાબ લખશો તો પણ સાચું આપવામાં આવશે, પૂરા માર્ક્સ મળશે. માત્ર શું લખવાનું છે? યસ ધેર ઇઝ, એટલે હા તે છે. પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ લખવાની જરૂર નથી તમારે. ઇઝ હિતુસ ક્લાસરૂમ બિગ? બિગ એટલે શું થાય? મોટું. જો અહીં સ્મોલ આપ્યું હોય તો નો માં જવાબ આવે, પણ બિગ આપ્યું છે એટલે યસમાં જવાબ આવશે. શું હિતુનો વર્ગખંડ મોટો છે? તો શું લખવાનું છે? યસ હિતુસ ક્લાસરૂમ ઇઝ બિગ. માત્ર યસ જ લગાવવાનું છે, યસ પછી અલ્પવિરામ અને આ બેઠા બેઠું છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ બિગ, હા હિતુનો વર્ગખંડ મોટો છે. વોટ કલર આર ધ વોલ્સ. વોલ્સ એટલે દિવાલ, કલર એટલે શું થાય? રંગ. ચાલો, દિવાલનો રંગ શું હતો હિતુની ક્લાસરૂમનો? તો કેવા કલરની દિવાલ હતી? પિંક કલરની, ગુલાબી કલરની. જવાબ શું લખશું? ધ વોલ્સ કલર આર પિંક. પહેલાં શું લખવાનું? ધ વોલ્સ કલર આર, અને છેલ્લે શું લખવાનું છે? પિંક. ધ વોલ્સ કલર આર પિંક, દિવાલનો રંગ ગુલાબી હતો. વોટ કલર ઇઝ ધ સીલિંગ. સીલિંગ એટલે કે છત. ચલો, ઇતુના ક્લાસરૂમમાં ઉપર છત હતી, છતનો કલર, છતનો રંગ કેવો હતો? સફેદ. કેવો હતો? સફેદ. ધ સીલિંગ કલર ઇઝ વ્હાઇટ. શું જવાબ લખવાનો છે? ધ સીલિંગ કલર ઇઝ વ્હાઇટ, છતનો રંગ સફેદ હતો. અહીં સીલિંગ્સ એવું લખે છે, વોલ્સ એવું લખે છે, પોસ્ટ ઓફ યસ આપેલું છે, એનો મતલબ શું છે? કે નો, દિવાલ નો, છત નો. ત્યાર પછી નવમું કીધું છે, હાઉ મેની વિન્ડોઝ આર ધેર. ત્યાં કેટલી બારીઓ હતી? કેટલી બારીઓ હતી? ટુ. કેટલી? ટુ એટલે કે બે. ધેર આર ટુ વિન્ડોઝ, એટલું જ લખવાનું છે માત્ર. ધેર આર ટુ વિન્ડોઝ, એસ લગાવવાનું છે. ધેર પણ પ્રશ્નમાં છે, આર પણ પ્રશ્નમાં છે, માત્ર હાઉ મેની પૂછ્યું તે શું લખવાનું છે? ટુ લખવાનું છે. વોટ કલર આર ધ ડોર્સ. દરવાજાનો રંગ કેવો હતો? હિતુના ક્લાસરૂમમાં દરવાજા કેવા રંગના હતા? કથ્થાઈ રંગના. અને બારીઓ પણ કેવા રંગની હતી? કથ્થાઈ રંગની.
The doors color are brown. શું આવશે? The doors color are brown. દરવાજાનો રંગ કથ્થાઈ હતો. Where is the teacher's table? Teacher's table એટલે શું થાય? શિક્ષકનો ટેબલ. શિક્ષકનો ટેબલ where એટલે ક્યાં? શિક્ષકનો ટેબલ ક્યાં હતું? The teacher's table is on the platform. અહીંયા શું આવશે? Is. The teacher's table is on the platform. ઓન શા માટે લગાડ્યું? કેમ કે ઉપર હતું એટલા માટે. અહીં ભૂલથી ઇન, અંડર ને નિયર લખવાનું નથી. શેના ઉપર હતું ટીચરનું ટેબલ? પ્લેટફોર્મ ઉપર. વેર ઇઝ ધ ચેર? ખુરશી ક્યાં છે? તો ખુરશી ક્યાં હતી? ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. આપણને યાદ એવું કે જુઓ નીચે પ્લેટફોર્મ હતું, ત્યાર પછી ઉપર શું હતું? ટેબલ હતું. એની જ ટેબલની જ બાજુમાં શું હતું? ચેર હતું. ચેર એટલે કે ખુરશી હતી. એ ટેબલની પાસે કોણ ઊભું હતું? સર ઊભા હતા. સરના હાથમાં ચોપસ્ટિક હતી. ટેબલની ઉપર એક બુક પડી હતી અને એક બુક જાડી હતી અને એ બુકનું નામ શું હતું? ડિક્શનરી હતું. ઇંગ્લિશ બુક હતી નહીં, શું હતી? ડિક્શનરી. ચાલો ખબર પડી મગજમાં એવું ક્યાં ક્યાં કયું ચિત્ર હતું? ઓકે, તો અહીં શું લખ્યું છે? ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી છે એ કોની નજીક છે? ટેબલની નજીક છે. અહીં નિયર લગાવવામાં આવે છે. વેર ઇઝ ધ બુક? ચોપડી ક્યાં હતી? પુસ્તક ક્યાં હતું? તો આપણે ખબર છે ટેબલની ઉપર. ઉપર એટલે ઓન. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. પુસ્તક છે એ ટેબલ પર છે. ઇઝ ધ બુક થીન? હવે આ સ્પેલિંગમાં ખાસ ધ્યાન આપો. ટી એચ આઈ એન થીન એટલે પાતળું. ટી એચ આઈ સી કે થીક એટલે જાડું. શું પુસ્તક પાતળું હતું? તો ના, પુસ્તક કેવું હતું? જાડું હતું. એટલે અહીં નોમાં જવાબ આવશે. બે જવાબ લખવાના, એક તો નો વાળો ટૂંકો જવાબ અને એક સુધારીને લખવાનું છે. નો ઇટ ઇઝન્ટ, અથવા તો આમ લખો તો પણ ચાલે. નો ઇટ ઇઝ નોટ. ધ બુક ઇઝ થીક. પુસ્તક કેવું હતું? જાડું હતું. ત્યાર પછી જુઓ. વેર ઇઝ ધ ટીચર? ટીચર એટલે કે શિક્ષક. ચાલો શિક્ષક ક્યાં હતા? તો ખબર છે ક્યાં હતા? બ્લેકબોર્ડ એટલે કે કાળા પાટિયાની નજીક. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક કાળા પાટિયાની નજીક હતા. વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ? હિઝ એટલે કોણ? ટીચરનું પૂછ્યું છે. શિક્ષકના હાથમાં શું હતું? વોટ એટલે શું થાય? શું. તો શું હતું? આપણને ખબર છે ચોકસ્ટિક, પણ એનો સ્પેલિંગ આપણને આવડવો જરૂરી છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. ધેર ઇઝ ક્યાંથી કાઢ્યું? તો કે પ્રશ્નમાંથી. ધેર ઇઝ અ ચોકસ્ટિક. ચોકસ્ટિકનો સ્પેલિંગ ખાસ પાકો કરવો. શિક્ષકના હાથમાં ચોકસ્ટિક હતી. વોટ કલર ઇઝ ધ ચોકસ્ટિક? ચોકસ્ટિકનો રંગ કેવો હતો? તો કેવો હોય? સફેદ, વ્હાઈટ. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઈટ. કેટલો જવાબ આવ્યો? ટૂંકો. વેર ઇઝ ધ કબાટ? ચાલો કબાટ ક્યાં હતો? તો કબાટ ખબર છે કે કાળા પાટિયાની નજીક હતો. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. નિયર એટલે પાસે. કબાટ ક્યાં હતો? બ્લેકબોર્ડની પાસે. બુલેટિન બોર્ડ પણ બ્લેકબોર્ડની પાસે હતો અને કબાટ પણ બ્લેકબોર્ડની પાસે હતો. ઇઝ હિતુસ ક્લાસરૂમ ક્લીન? શું હિતુનો વર્ગખંડ સ્વચ્છ હતો? હા, છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લું વાક્ય આવતું એરી અને ક્લીન. હિતુ, યસ, હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન. હા, હિતુનો વર્ગખંડ કેવો હતો? સ્વચ્છ હતો. ચાલો સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. ટ્રુ એટલે ખરું અને ફોલ્સ એટલે શું થાય? ખોટું. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. શું પૂછ્યું છે? હિતુનો વર્ગખંડ નાનો હતો. શું આવશે? ફોલ્સ એટલે કે ખોટું. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ લીલા રંગનું હતું. ટ્રુ એટલે સાચું છે. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તો શું આવશે? ફોલ્સ, કારણ કે ઇંગ્લિશ બુક નહોતું. શું હતું? ડિક્શનરી હતી એટલા માટે ફોલ્સ. ધેર આર ટુ ડસ્ટબિન ઇન ધ ક્લાસ. ચાલો બે કચરા પેટીઓ, એવું કીધું છે કે વર્ગખંડમાં બે કચરા પેટીઓ હતી. તો કેવું છે? ફોલ્સ છે, કારણ કે એક જ હતી. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. અહીં એવું કીધું છે કે દિવાલ પર ચિત્રો હતા. આપણને ખબર છે દિવાલ પર ના હતા. ક્યાં હતા? બુલેટિન બોર્ડમાં. એટલે આ કેવું છે? ખોટું, ફોલ્સ. ત્યાર પછી જુઓ, ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ.
હમણાં જેવો પ્રશ્નનો જવાબ પણ કે કબાટ છે, કબાટ એ કાળા પાટિયાની નજીક હતો, તો શું છે? સાચું છે, ટ્રુ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, પહેલો જ સવાલનો જવાબ. વેર ઇઝ હિતુ, હિતુ ક્યાં હતો? તો શું હતું? હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી પાટલી પર હતો, ટ્રુ. ધ સીલિંગ ઇઝ પિંક, ચાલો સીલિંગનો રંગ કેવો હતો? છતનો રંગ સફેદ હતો, દિવાલ પિંક હતી, એટલે આ કેવું છે? ખોટું, ફોલ્સ. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન, ક્લીન એટલે સ્વચ્છ. માળ અને બેન્ચીસ એ બધું હતું એ કેવું હતું? સ્વચ્છ હતું, તો ટ્રુ છે. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, આ શેનો સ્પેલિંગ છે? ડિક્શનરીનો. ટેબલ પર ડિક્શનરી શબ્દકોશ, ડિક્શનરીને ગુજરાતીમાં શું કહેવાય? શબ્દકોશ. ટેબલ પર શબ્દકોશ હતું, તો શું છે? ટ્રુ, સાચી વસ્તુ છે. ધ બુલેટિન બોર્ડ ઇઝ બ્લેક, જુઓ અહીં બ્લેક કલર આપ્યો છે, કેવું હતું? ગ્રીન હતું, એટલા માટે આ ખોટું છે, ફોલ્સ. ધેર ઇઝ વન વિન્ડો ઇન ધ રૂમ, ઓરડામાં એક જ બારી હતી, કેટલી બારી હતી? બે. આ પણ ક્વેશ્ચન આન્સરમાં આવ્યું હતું કે હાઉ મેની વિન્ડોઝ આર ધેર, ધેર આર ટુ વિન્ડોઝ, તો આ કેવું છે? ખોટું છે, અહીં વન આપ્યું છે, અહીં જો ટુ આપ્યું હોય તો સાચું બને, ફોલ્સ. આગળ જુઓ, ધ ડોર્સ આર બ્રાઉન, દરવાજાનો રંગ કથ્થાઈ હતો, ટ્રુ એટલે કે સાચું છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં પ્લેટફોર્મ હતું, તો સાચી બાબત છે, હતું, ટ્રુ. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓલ્ડ, ઓ એલ ડી, ઓલ્ડ એટલે જૂનું. ખુરશી અને ટેબલ બંને જૂના હતા કે નવા હતા? તો નવા હતા, એટલા માટે શું આવશે? ફોલ્સ. ધ ચોકસ્ટિક ઇઝ ગ્રીન, અહીં કીધું છે કે ચોકસ્ટિકનો રંગ, હમણાં ક્વેશ્ચનમાં આવ્યું કે ચોકસ્ટિકનો રંગ કેવો હતો, વોટ કલર ઇઝ ધ ચોકસ્ટિક, એવું આવ્યું હતું. તો આપણે કીધું ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઈટ, એવું કીધું હતું, અહીં ગ્રીન આપ્યું છે. ચોકસ્ટિકનો રંગ ગ્રીન હતો, તો શું છે? ખોટું. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ, કબાટમાં વાર્તાની ચોપડીઓ હતી, સાચી બાબત છે, ટ્રુ. ધ ડસ્ટબીન ઇઝ નિયર ધ બ્લેક બોર્ડ, અહીં શું આપ્યું છે? બ્લેક બોર્ડ ક્યાં હતું? દરવાજાની નજીક, નિયર ધ ડોર આવે, તો શું આવશે? ફોલ્સ, એટલે કે ખોટું. ચાલો આગળનો પ્રશ્ન કીધો, તો શું કીધું હતું? કે ખાલી જગ્યા ભણવાની છે, ફિલ ઇન ધ બ્લેન્ક. એમાં પેલું છે, હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ખાલી જગ્યા, કોણ સાહેબા છે? ગાર્ડન અને ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો ક્યાં હતા? ગાર્ડનમાં હતા કે ક્લાસરૂમમાં હતા? વર્ગખંડમાં હતા, એટલે શું આવશે? ક્લાસરૂમ. ઇટ ઇઝ અ ખાલી જગ્યા ક્લાસરૂમ, તે કેવો વર્ગખંડ હતો? બિગ કે સ્મોલ, મોટો હતો કે નાનો હતો? તો શું આવશે? બિગ. ધ વોલ્સ આર ખાલી જગ્યા, દિવાલનો રંગ બ્રાઉન હતો કે પિંક હતો? તો ખબર છે કેવો હતો? પિંક. બ્રાઉન કેનો રંગ હતો? દરવાજાઓ અને બારીનો. ધ ખાલી જગ્યા ઇઝ બ્લેક, શું કાળા રંગનું હોય? તો શું કીધું છે? બોર્ડ, બ્લેક બોર્ડ. ટેબલ બ્લેક રંગનું હતું નહીં. ધ સીલિંગ ઇઝ ખાલી જગ્યા, છતનો રંગ કેવો હતો? વ્હાઈટ કે પિંક? તો ખબર છે શું હતો છતનો રંગ? સફેદ. પિંક શેનો રંગ હતો? વોલનો. ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ રૂમ, ટુ કે થ્રી? ત્યાં કેટલી બારીઓ હતી? બે. ધ ડોર્સ આર ખાલી જગ્યા, પિંક કે બ્રાઉન? દરવાજા કેવા રંગના? કથ્થાઈ રંગના. ધ ફ્લોર ઇઝ ડર્ટી કે ક્લીન? ડર્ટી એટલે કે ગંદુ અથવા તો અસ્વચ્છ, અને ક્લીન એટલે સ્વચ્છ. તો માળ કેવો હતો? સ્વચ્છ હતો. ધ બુલેટિન બોર્ડ ઇઝ ખાલી જગ્યા, બુલેટિન બોર્ડ કેવું હતું? કેવા રંગનું છે? ગ્રીન રંગનું. આ તો સરસ રીતે યાદ રહી જશે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ, ખાલી જગ્યા, ધ રૂમ. હજુ અહીં પાછી પ્રેપોઝિશન આવે છે, ઓન કે ઇન. અહીં શું સમજવાનું છે? ઓન એટલે ઉપર અને ઇન એટલે માં અથવા તો અંદર. એવું કહે છે કે પ્લેટફોર્મ છે એ ક્લાસરૂમ અંદર હતું, તો ખબર છે પ્લેટફોર્મ ક્યાં હોય? ક્લાસરૂમની અંદર જ હોય. ઓન નહીં લખવાનું, તો શું થાય? પ્લેટફોર્મ ક્લાસરૂમની ઉપર હતું, પ્લેટફોર્મ ક્લાસરૂમની ઉપર આવે નહીં, અંદર આવે. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા, ધ પ્લેટફોર્મ. ટેબલ હતી એ ઓન હતી કે ઇન હતી? ઓન એટલે ઉપર. ટેબલ ક્યાં હતો? પ્લેટફોર્મની ઉપર. પ્લેટફોર્મની અંદર ટેબલ આવે નહીં. ધ ચેર એટલે કે ખુરશી. ખુરશી ક્યાં હતી? પ્લેટફોર્મની ઉપર. ત્યાર પછી જુઓ, ધ ચેર એન્ડ ધ ટેબલ આર ખાલી જગ્યા,
હવે જુઓ, ચેર અને ટેબલ એટલે ખુરશી અને ટેબલ બંને કેવા હતા? નવા, જૂના હતા નહીં. આગળ ધ્યાન આપો. ધેર ઇઝ અ બુક, ખાલી જગ્યા ધ ટેબલ. બુક એટલે પુસ્તક. પુસ્તક ક્યાં હતું? ઓન ધ ટેબલ, ટેબલની ઉપર, ટેબલની અંદર હતું નહીં. ધ બુક ઇઝ ખાલી જગ્યા, થીન એટલે પાતળું, થીક એટલે જાડું. પુસ્તક કેવું હતું? જાડું. ધ ટીચર ઇઝ ખાલી જગ્યા ધ બ્લેકબોર્ડ, અંડર કે નિયર. શિક્ષક છે એ બ્લેકબોર્ડની અંદર હતા કે પાસે હતા? તો શું આવે? બ્લેકબોર્ડની પાસે, નિયર એટલે કે નજીક હતા. ધેર ઇઝ અ ચોક, ખાલી જગ્યા હિઝ હેન્ડ. ચોક હોય એ હાથની અંદર હોય, હાથની બહાર હોય નહીં, હાથની ઉપર ચોક રહે નહીં. આવું બધું વિચારવાનું એટલે ખબર પડી જશે. ધ ચોક ઇઝ ખાલી જગ્યા. ચાલો, ચોક કેવો હતો? સફેદ, એ તો ખબર જ હોય બધાને. હવે જો આપણે ભેળા હતા ધેર ઇઝ અને ધેર આર. ધેર ઇઝ હોય એ કેના માટે વપરાય? એક વચન માટે. અને ધેર આર બહુવચન માટે. હવે જો એ આપણને કઈ રીતે ખબર પડે કે એક વચન એટલે, તો આપણે ત્રીજા ધોરણથી ભણીએ છીએ કે એક વચન અને બહુવચન. બહુવચનમાં એસ, ઈએસ એવા બધા વાક્ય શબ્દો લાગે, અને એક વચનમાં હોય નહીં. એ જ ત્રણ ખાલી જગ્યા આગળની પૂછેલી છે. ખાલી જગ્યા અકબર, તો ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો. નિયર ધ બ્લેકબોર્ડ, આ બધું જોવાની કઈ જરૂર રહેતી નથી ધેર ઇઝ અને ધેર આર વાળી ખાલી જગ્યામાં. કબાટ એટલે એક જ કબાટ છે, કેટલા? એક જ, એટલા માટે શું લગાવવાનું? ધેર ઇઝ. ત્યાર પછી જુઓ ખાલી જગ્યા સ્ટોરી બુક્સ. અહીં એસ લાગ્યો, બહુવચન છે. વાર્તાની ચોપડી ઓ છે, ચોપડી ખાલી નથી, એટલે શું આવશે? ધેર આર. ખાલી જગ્યા આ ડસ્ટબીન, એક જ કચરા પેટીનું પૂછ્યું છે. ડસ્ટબીન્સ એવું નથી કીધું, ડસ્ટબીન કીધું છે. તો ધેર ઇઝ, કારણ કે એક જ કચરા પેટી છે. તો ખાલી જગ્યા ખૂબ સરળ છે, આવડી ગઈ ને. ચાલો, ત્યાર પછી મેં ગ્રામરનો ટોપિક કીધું હતું ભણવાનું. હાઉ મેની, હાઉ મેની એટલે શું થાય, કેટલા, એ પણ તમને સમજાવ્યું હતું. બોક્સમાં ચિત્ર હશે. તો અહીં એક્ઝામ્પલ આપ્યું છે, હાઉ મેની એપલ્સ આર ધેર. આ કૌંસની કાંઈ જરૂર નથી. ધેર આર 1, 2, 3, 4, ફોર એપલ્સ. માત્ર 1 to 20 સુધીના સ્પેલિંગ તમને પાકા હશે તો આવડશે. ચાલો, હાઉ મેની કાઇટ્સ આર ધેર. ધેર આર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ધેર આર 10 કાઇટ્સ, એટલે કે 10 પતંગ છે. ત્યાર પછી કીધું છે, હાઉ મેની પેન્સિલ્સ આર ધેર. અહીં કેટલી પેન્સિલ છે? તો અહીં દેખાય છે 4, 8 અને 12. ધેર આર 12 પેન્સિલ્સ. 12 નો સ્પેલિંગ આવડવો જોઈએ. ત્યાર પછી જુઓ, હાઉ મેની એપલ્સ આર ધેર. અહીં કેટલા સફરજન છે? 5, 10 અને 15. કેટલા છે? 15 એપલ્સ. ધેર આર 15 એપલ્સ. હાઉ મેની સ્ટાર્સ આર ધેર. અહીં કેટલા તારાઓ છે? તો 5, 10, 15 અને 20. ધેર આર 20 સ્ટાર્સ. અહીં 20 તારાઓ છે, અહીં એક જ છે, એટલે ધેર ઇઝ આવશે. હાઉ મેની ટ્રીઝ આર ધેર. અહીં આર ધેર આપ્યું છે, પણ આપણે જવાબમાં શું આવશે? ઇઝ, કારણ કે એક જ વૃક્ષ છે. ધેર ઇઝ 1 ટ્રી. હાઉ મેની બસીસ આર ધેર. અહીં કેટલી બસો છે? તો ખબર છે, 4 બસ છે. ધેર આર 4 બસીસ. હવે જો બહુવચન કરવાનું ભૂલતા નહીં, પાછળ એસ ઈએસ બધું લગાવવાનું. ત્યાર પછી જુઓ, હાઉ મેની સનફ્લાવર્સ આર ધેર. કેટલી સૂર્યમુખી છે? 1. ધેર ઇઝ 1 સનફ્લાવર, એક જ સૂર્યમુખીનું ફૂલ છે. હાઉ મેની રેબિટ્સ આર ધેર. કેટલા સસલાઓ છે અહીં? 5. ધેર ઇઝ 5 રેબિટ્સ. અહીં જુઓ, ધેર આર આવશે, ધેર આર, ઇઝ નહીં આવે, આ ખોટું છે લખેલું. ધેર આર 5 રેબિટ્સ. હાઉ મેની બનાનાસ આર ધેર. અહીં કેટલા કેળાઓ છે? તો દેખાય છે સ્પષ્ટ, 8 બનાનાસ છે. નો આવડે તો 1, 2, 3 એ રીતે ગણી લેવાનું. 8નો સ્પેલિંગ શું થાય? EIGHT. ધેર આર 8 બનાનાસ. ચાલો, આટલું સરળ છે. હાઉ મેની આવડી ગયું, આગળ આની પછીના વાક્ય આવડી જશે ને. ચાલો, હાઉ મેની પછી મેં કયો ટોપિક સમજાવવાનો કીધો હતો? અને એમ પણ કીધું હતું, 4 સ્પેલિંગ પાક્કામાં પાક્કા યાદ રાખવાના છે. હાઉ મેનીનો ટોપિક આવે એટલે ઉપર આપણે સ્પેલિંગ લખી જ નાખવાના છે, ઇન, ઓન, અંડર અને નિયર. ચાલો, 40 સ્પેલિંગનું ગુજરાતી બોલો. ઇન એટલે શું થાય? અંદર. ઓન એટલે ઉપર. અંડર એટલે નીચે. નિયર એટલે પાસે. હવે આપણે ઉદાહરણ જોઈએ. આ
આ ટેબલ છે, શું છે ટેબલ? ટેબલ ની નીચે શું જોવા મળે છે? કૂતરો. પ્રશ્ન શું પૂછ્યો છે? વેર ઇઝ ધ ડોગ? કૂતરો ક્યાં છે? તો આપણે શું લખશું? અંડર, નીચે. ઇટ ઇઝ અંડર ધ ટેબલ, તે ટેબલ ની નીચે છે. હવે જો પેપર છે, પેપર એ આ ડસ્ટબિન ની અંદર છે. અંદર એટલે માં, ઇન. વેર ઇઝ ધ પેપર? ધ પેપર ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન. આપણે અહીં ધ થી શરૂ કરવા નથી, પૂર્ણ વાક્યમાં જવાબ લખવા નથી, ઇટ થી શરૂ કરવાનો છે. આગળ આપ્યું છે કે વેર ઇઝ ધ કેપ, ટોપી ક્યાં છે? તો ટોપી બેગ ની ક્યાં દેખાય છે? ઉપર. તો જવાબમાં આપણે શું લખવાનું છે કે વેર ઇઝ ધ કેપ પૂછ્યું છે, તો ઇટ ઇઝ ઓન ધ બેગ, ક્યાં હતી? થેલાની ઉપર, એટલા માટે. હવે જુઓ, હાઉસ નું પૂછ્યું છે, અહીં હાઉસ છે, અહીં શું છે? ટ્રી છે. હવે એવું પૂછ્યું છે કે વેર ઇઝ ધ હાઉસ, એવું નથી પૂછ્યું કે વેર ઇઝ ધ ટ્રી. વેર ઇઝ ધ હાઉસ એટલે ઘર ક્યાં છે? તો વૃક્ષની ક્યાં હોય? નીચે. નીચે એટલે શું થાય? અંડર. ઇટ ઇઝ અંડર ધ ટ્રી. આ જુઓ, ટ્રેક્ટરનું પૂછ્યું છે અહીં. આ ઘર છે, એની આ જ ચિત્ર છે બેઠે બેઠું, પણ અહીં શું? બાજુમાં ટ્રેક્ટર આપ્યું છે. બાજુમાં એટલે નજીક, પાસે છે. વેર ઇઝ ધ ટ્રેક્ટર? ટ્રેક્ટર ક્યાં છે? ઇટ ઇઝ નિયર ધ હાઉસ. ઇટ ઇઝ ઇન ધ હાઉસ. તો શું આવશે? ઇટ ઇઝ નિયર ધ હાઉસ, તે ઘરની નજીક છે. અહીં પણ એવું છે, બાજુ બાજુમાં જ દેખાય છે તમને, બરોબર. વેર ઇઝ ધ ગ્લાસ? આ ગ્લાસ ક્યાં છે? તો આ બોટલની ક્યાં છે? બાજુમાં, એટલે નજીક. ઇટ ઇઝ નિયર ધ બોટલ. ઇટ ઇઝ અંડર ધ બોટલ. તો શું આવશે? ઇટ ઇઝ નિયર ધ બોટલ. હવે જો અહીં છોકરી એપી છે, છત્રીની નીચે છે. વેર ઇઝ ધ ગર્લ? છોકરી ક્યાં છે? તો છત્રીની ક્યાં છે? નીચે. શી ઇઝ અંડર ઇન ધ અમ્બ્રેલા? તેણી ક્યાં છે? અમ્બ્રેલા એટલે કે છત્રીની નીચે છે. અહીં પણ એવું કીધું છે કે બોય, આ છોકરો છે, કારની અંદર છે. અને અંદર માટે મેં તમને કીધું તે શું વપરાય? માં અથવા તો અંદર માટે ઇન વપરાય. વેર ઇઝ ધ બોય? છોકરો ક્યાં છે? હી ઇઝ ઇન ધ કાર. તે ક્યાં છે? ગાડીની અંદર. હવે જો આ અહીં આપ્યા છે, વાક્ય આવડી જશે ને, માત્ર સમજાવી દઉં છું અને પ્રેપોઝિશન પણ કહી દઉં છું, તમારે જાતે ટ્રાય કરવાની છે. આ બોક્સ છે, ટેબલની ઉપર છે. ચાલો ઉપર હોય તો ઓન વાળો જવાબ લખો. ઓન પ્રેપોઝિશન એટલે ઉપર. હવે જો ડસ્ટબિન છે, દરવાજાની નજીક છે, નજીક માટે નિયર. માછલી છે, પાણીની અંદર છે, અંદર માટે ઇન. બેટ છે, બેટ એ બેડની નીચે છે, નીચે માટે અંડર. અને જુઓ, ટીવી છે, આ ફ્લાવર વાઝ એટલે કે ફૂલદાની જે છે એ ટીવીની બાજુમાં નજીકમાં છે, નજીક માટે શું વપરાય? નિયર. તો આ પાંચેય વાક્ય જાતે, ચારે વાક્ય છે, જાતે બનાવવાની ટ્રાય કરવાની છે. હવે જુઓ, અહીં આગળ આપણે મેં કીધું હતું કે ઓપોઝિટ એટલે કે વિરોધી ભણશું. એ વિરોધી શબ્દ ભણતા પહેલા પણ એક સ્પેલિંગ આવે છે, દસ. એ છે કલર્સના. શેના છે? કલર્સના. રેડ, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, બ્રાઉન, પિંક, પર્પલ, વ્હાઈટ અને બ્લેક. 10 કલર છે. કેટલા રંગ? 10. આ બધા ચોથા ધોરણમાં ભણી ગયા છો. અહીં એના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ ત્રણેય આપેલા છે અને વિરોધી શબ્દો પણ આપેલા છે. તો એ વસ્તુ પહેલા પાકી હોવી જોઈએ, પછી ચિત્રને આધારે તમને પ્રશ્નોના જવાબ આવડે. ચાલો, બી આઈ જી, બિગનું વિરોધી શું થાય? સ્મોલ. ન્યુનું વિરોધી ઓલ્ડ. યંગનું ઓલ્ડ. હવે જો, ઓલ્ડ બે વાર આવશે, ઓલ્ડ એટલે ન્યૂ, ઓલ્ડ એટલે યંગ. ક્લીનનું શું થાય? ડર્ટી. થીકનું થીન. ફેટનું પણ થીન, થીન પણ બે વાર. ટોલનું શોર્ટ. લોંગનું શોર્ટ, શોર્ટ પણ બે વાર. હોટનું કોલ્ડ અને લાઇટનું હેવી. હવે ચિત્ર કયા આધારે આપેલું છે ને, એ આધારે આપણને ખબર પડશે કે અહીં કયું થીન વાપરવું, કયું શોર્ટ વાપરવું અને કયું ઓલ્ડ વાપરવું. ધારો કે એક વૃદ્ધ વ્યક્તિ આપી દીધો અને એક યંગ વ્યક્તિ આપી દીધો હોય, યુવાન જેને કહેવાય, તો આપણે શું વાપરવાનું છે? આ યંગ વાપરવાનું છે. પછી એક નવો શર્ટ આપ્યો હોય અને એક ફાટલો શર્ટ આપ્યો હોય, તો નવા માટે આપણે ન્યૂ વાપરીએ, જૂના માટે શું વાપરવાનું? ઓલ્ડ. એ જ રીતે અહીં શોર્ટ. ચાલો, એક ઊંચું વૃક્ષ આપ્યું છે અને એક નીચું વૃક્ષ આપ્યું છે, તો આપણે ટોલ અને શોર્ટ વાળું વાપરવાનું છે. હવે જુઓ, ડાયરેક્ટ ચિત્રમાં જુઓ એટલે તમને ખ્યાલ આવશે. અહીં જુઓ, ચિત્ર આપેલું છે અને એક્ઝામ્પલ ચિત્ર જોઈ કોષમાંના શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. ધ્યાન આપો, ચિત્ર આપ્યું છે એક એપલ અને બનાના. એન એપલ ઇઝ, અહીં જુઓ જવાબ આપ્યો છે, ત્યાં ખાલી જગ્યા કરી દઉં છું. એપલ એટલે આપણને ખબર છે, પેલા રંગના સ્પેલિંગ ભણ્યા, આ રંગને આધારે પ્રશ્ન આપેલો છે. તો એપલ કેવા રંગનું હોય? રેડ કલરનું. અને બનાના કેવા રંગનું હોય? યલો કલરનું. આગળ જુઓ,
અહીં એ પૂછે હાથી અને સસલું એટલે કે એલિફન્ટ અને રેબિટ આપવામાં આવેલું છે. તો એલિફન્ટ આપણને ખબર છે મોટો હોય અને સસલું કેવું હોય નાનું, એટલા માટે સ્મોલ અને બિગ કાઉન્સ પણ આપવામાં આવે છે. એન એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા બે કાઉન્સમાંથી પસંદ કરીને લખો. હાથી કેવો હતો? મોટો. અને સસલું કેવું હતું? નાનું. એમ ક્રો અને સ્વાન. હવે ખબર છે કાગડો કેવા રંગનો? કાળા રંગનો. અને હંસ કેવા રંગનો? સફેદ રંગનો. બ્લેક અને વ્હાઇટ કાઉન્સ આપી દીધા. સ્વાન ઇઝ ખાલી જગ્યા. હંસ કેવા રંગનો છે? સફેદ રંગનો. અને કાગડો બ્લેક રંગનો. ત્યાર પછી જો એક ડાળી આપી છે અને એક પાન આપ્યું છે. એમાં કીધું છે કે લાઇટ અને હેવી. લાઇટ એટલે શું થાય? હલકું. અને હેવી એટલે ભારે. હલકું અને ભારેની વાત થઈ છે. તો પાન કેવું હોય? હળવું હોય. અને ડાળી તમે હાથમાં લ્યો તો તમને વજન લાગે એટલે એ ભારે હોય. બ્રાન્ચ, ડાળીને અંગ્રેજીમાં શું કહેવાય? બ્રાન્ચ. ડાળી કેવી છે? ભારે, હેવી. અને પાન કેવું છે? લાઇટ એટલે કે હલકું. આઈસ્ક્રીમ અને આ શું આપ્યું છે? ટી, ચા. આપણે ચા કેવી હોય? ગરમ. આઈસ્ક્રીમ કેવું હોય? ઠંડુ. હોટ અને કોલ્ડ. ટી ઇઝ ખાલી જગ્યા. ચા કેવી છે? ગરમ છે. આઈસ્ક્રીમ ઇઝ ખાલી જગ્યા. આઈસ્ક્રીમ કેવું? ઠંડુ. હવે જો નાળિયેરનું વૃક્ષ આપ્યું છે અને બનિયાન ટ્રી આપ્યું છે. બનિયાન ટ્રી વડનું ઝાડ છે અને નાળિયેરીનું ઝાડ છે. ઓપ્શન આપ્યા છે થીન અને થીક. થીન એટલે પાતળું, થીક એટલે જાડું. તો આ બેમાં કયું વૃક્ષ જાડું છે? બનિયાન ટ્રી જાડું છે. અને આ શું છે? કોકોનટ ટ્રી પાતળું, થીન. બનિયાન ટ્રી હેઝ અ ખાલી જગ્યા ટ્રંક. ટ્રંક એટલે થડ. ટ્રંક એટલે શું થાય? થડ. કોનું થડ જાડું છે? તો શું લખવાનું છે? બનિયાન ટ્રીનું. અહીં એવું પૂછ્યું છે કે વડનું થડ કેવું હોય? તો થીક. કોનું થડ પાતળું છે? તો કોકોનટ ટ્રીનું. કોકોનટ ટ્રી હેઝ અ ખાલી જગ્યા ટ્રંક. તો શું આવશે? થીન. નાળિયેરના વૃક્ષનું થડ પાતળું છે. હવે જુઓ સનફ્લાવર અને મેરીગોલ્ડ બે વસ્તુ આપી છે. હવે આ રંગને આધારે યલો અને ઓરેન્જ. તો સનફ્લાવર કેવા રંગનું હોય? યલો રંગનો. અને મેરીગોલ્ડ એટલે કે ગલગોટો કેવા રંગનો? ઓરેન્જ રંગનો. મેરીગોલ્ડ ઇઝ ખાલી જગ્યા. ગલગોટો ઓરેન્જ રંગનો. સનફ્લાવર ઇઝ સૂર્યમુખી કેવા રંગની છે? યલો રંગનું. ચાલો આટલી ખબર પડી. જુઓ અહીં હોમવર્ક આપ્યું છે. યુનિટ વન પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. પહેલા સૌથી પહેલા શરૂઆતમાં મેં તમને પ્રશ્ન જવાબ સમજાવ્યા હેતુવાળા પેરેગ્રાફના, એ જ આપણે તમને હોમવર્કમાં આપીશ. એ બધાના ફોટા તમને મોકલીશ, બરોબર? લખી અને પાકા પણ કરી નાખવાના છે.